સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચમાં ફ્લાય બ્રિજના નિર્માણ માટેની રૂપિયા એકતાલીસ કરોડની દરખાસ્તને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજૂરી આપતા ભરૂચને વધુ એક ફ્લાયઓવર ઓવર બ્રિજની આગામી દિવસોમાં ભેટ મળશે રાજ્યના નગરો મહાનગરોમાં ફ્લાય ઓવર રેલવે ઓવરબ્રિજ અંડરબ્રિજના નિર્માણથી વાહન વ્યવહાર સરળ બનાવવા અને ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આવા કામોને મંજૂરી આપવાનો અભિગમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપનાવેલ છે તદનુસાર મુખ્યમંત્રી ભરૂચમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમ્મદપુરા સર્કલ ફ્લાય ઓવર બ્રિજ માટે રૂપિયા એકતાળીસ કરોડ મંજૂર કર્યા છે આ ફ્લાય ઓવર એક હજાર પાંચસો ત્રીસ મીટર લંબાઈ અને આઠ પોઈન્ટ ચાલીસ મીટર પહોળાઈ ધરાવતો ફ્લાયઓવર બનશે ભરૂચમાં આ ફ્લાય ઓવર બ્રિજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલવે સ્ટેશન જનારા લોકો માટે સાનુકૂળતા રહેશે એટલું જ નહીં આ બ્રિજની ડિઝાઇન ત્રિપાખ્યા ટ્રાયેન્ગ્યુલર હોવાથી તાંત્રિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ નગરપાલિકાના અગત્યના તમામ વિસ્તારો આ બ્રિજની કામગીરીમાં આવરી લેવાશે હાલમાં ભરૂચની શ્રવણ ચોકડી ફ્લાય ઓવર બ્રિજને મંજૂરી મળ્યા બાદ આ નવો ફ્લાય ઓવર બ્રિજ ટ્રાફિકની સમસ્યાને હળવી કરશે આ ફ્લાયઓવર બ્રિજ અંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પ્રોજેક્ટ રજૂ કર્યો હતો જે મંજૂર કરાવવામાં આવ્યા હોવાની ખુશી વ્યક્ત કરી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ભરૂચના પશ્ચિમ વિસ્તારના કેટલાક આગેવાનોનો આક્ષેપ કરતા રહે છે કે આ વિસ્તારને અન્યાય કરવામાં આવે છે તે ખોટો હોવાનો અને આ પ્રકારની રાજનીતિ તેઓ કે ભાજપ કરતા નથી તેમ જણાવી જલ્દીથી આ ફ્લાયઓવર બ્રિજની કામગીરી શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી હતી ભરૂચ શહેરની વિકટ બની રહેલી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે આ ફ્લાય ઓવરબ્રિજ ચોક્કસ મદદરૂપ થશે પણ તેની કામગીરી જલ્દી શરૂ થવા સાથે પૂર્ણ થાય તે જરૂરી છે ભરૂચ માટે ગઈકાલે એક ખૂબ સારા સમાચાર આપણને પ્રાપ્ત થયા છે કોન્વેન્ટ સ્કૂલથી માંડીને મમ્મતપુરા સુધી જે ભરૂચ શહેરનું એમ કહી શકો કે સૌથી મોટું બોટલ નેક કહેવાય ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા એ દોઢ કિલોમીટરના સ્પાનની અંદર મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત એક ફ્લાયઓવર આપણને પાસ થયો છે આ ફ્લાયઓવર પંદરસો ને ત્રીસ મીટરનો લંબાઈ અને આઠ પોઈન્ટ ચાલીસ મીટર પહોળાઈ અને એકતાલીસ કરોડના ખર્ચે આ ફ્લાયઓવર આપણને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ગઈકાલે એની મંજૂરી મળી અને ગઈકાલે મોડી સાંજે આપણને એ સમાચાર પ્રાપ્ત થયા ભરૂચ જેવું એક નાનું શહેર અને તેમ પણ જેવી ટ્રાફિકની સમસ્યાઓ એવી ભરૂચની આમ જોવા જઈએ તો ભરૂચ શહેરની સૌથી મોટી જો કોઈ ટ્રાફિકની સમસ્યા હોય જે ભરૂચ સ્ટેશન રોડને જોડતો ત્યાંથી દહેજ જવાય ત્યાં ડીએસપીની નવી ઓફિસ બની કલેક્ટરના રેસિડેન્સ છે ત્યાં જેલ પણ છે ત્યાં અનેક ગામ છે અને હું એમ કહી શકીશ કે ભરૂચ શહેરને જો દહેજ જવું હોય તો સૌથી સરળ રસ્તો એ કહેવાય એ રસ્તા પર ફ્લાયઓવર આવનારા દિવસોમાં બનવાથી અનેક અનેક મુશ્કેલીઓ આપણી આવનારા દિવસોની અંદર દૂર થનાર છે હું આ ક્ષણે ધારાસભ્ય તરીકે હું માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો જેટલો આભાર માનું એટલો ઓછો છે આ એક ખૂબ મોટું કામ જે વર્ષોથી મારા ભાગે પેન્ડિંગ હતું એ પૂરું થયું એમ કહી શકાય અને ખૂબ ઝડપથી આ ફ્લાયઓવર બને એવી આપણે સૌ આશા વ્યક્ત કરી રહ્યા છે સાથે સાથે પશ્ચિમ વિસ્તારનો હંમેશા ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો એવો આક્ષેપ કરતા કે આપ અમારી બાજુ નજર નથી કરતા વિકાસ અમારી બાજુ થતો જ નથી તો મારે ખાસ કરીને એ બધાને કહેવું છે કે ક્યારે ભારતીય જનતા પાર્ટીએ જ્ઞાતિ આધારિત કોઈ પણ રાજનીતિ કરી નથી ભરૂચ શહેરની અંદર આમ જોવા જાય તો શહેરનો સૌપ્રથમ પ્રથમ ફ્લાયઓવર મંજૂર થયો તો પશ્ચિમ વિભાગમાં જ મંજૂર થયો છે માટે ક્યારે પણ આ કોમ અહીંયા રહે છે આ ફલાણી કોમ અહીંયા રહે છે આ પ્રકારની રાજનીતિ ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ કરી નથી મેં કરી નથી હંમેશા બધું જ આખું જ્યારે ચૂંટાયા પછી આખું ભરૂચ શહેર કે આખો મત વિસ્તાર એ મારો જ વિસ્તાર છે એને બીજી રીતે અમે ક્યારેય બોલાવતા નથી પણ જ્યારે આટલા સારા સમાચાર ભરૂચને પ્રાપ્ત થયા છે ત્યારે હું ફરીથી એકવાર આ રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો અત્યંત આભારી છું જેટલો આભાર માનું એટલો ઓછો છું અને આવાના આવા વિકાસના કામો આપણા શહેરની અંદર થાય અને બીજા જે કાર્ય હજુ આપણા અધૂરા છે તે આવનારા દિવસોમાં ચોક્કસ મને સંપૂર્ણ વિશ્વાસ છે એ બધા કાર્ય આપણા મંજૂર થશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે